मित्रों आज आप जोईए छे चैप्टर नंबर 4 प्राजननिक स्वास्थ्य। प्राजननिक स्वास्थ्य एटले के रिप्रोडक्टिव हेल्थ। आनी शुरुआत घणा वर्षों पहला थयेली हती। विविध विश्व स्तरे सर्जायेली समस्याओं मानो एक कारण ते वस्ती वधारो हतो। वस्ती वधारो थवानु कारण ते घणा बधा हता। प्रजनन अथवा प्रजनन तंत्र विषेनी जानकारी विश्व स्तरे थी कोना द्वारा रजू करवामां आवे। आ समस्यानो उकेल विश्व आरोग्य संस्था द्वारा आपवामां आवे। विश्व आरोग्य संस्था जेने वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन तरीके ओळखाय छे। जेने टूंक में आपणे WHO तरीके ओळखीए छीए। आ समस्या ने निवारवा माटे विश्वकक्षाए जयरे सम्मेलन थयुं त्यारे तेना द्वारा सौ प्रथम प्रत्येक देशनी जवाबदारी आ समस्याने निवारवा माटेनी बने छे। देश द्वारा आ जवाबदारी राष्ट्रमांथी राज्यने सौंपवामां आवी अने राज्य द्वारा अने देश कक्षाए आ जे बाबतनी समझदारी शिक्षण क्षेत्रे आपवामां आवे। शिक्षण क्षेत्रमांथी आगळ जता आ बाबतने ते रजू करवा माटे जीव विज्ञान ने पसंद करवामां आवे। जीव विज्ञान द्वारा प्राजननिक स्वास्थ्यनी जानकारी आपवानी बाबत अने आरोग्य विषेनी बाबतनी जानकारी आपवानी वात सर्जवामां आवे। मित्रों विश्व आरोग्य संस्थाए घणा बधा रोगो विषे अने मानव विषेनी जे वस्ती वधारानी पण वात अहीं दर्शावे छे। हवे ज्यारथी मानव युगनी शुरुआत थई पाषाण युग सर्जायेलो हतो। पाषाण युगथी मांडी अने ताम्रयुग सुधी पहोंची ताम्रयुगमां पहोंच्या बाद कृषि क्षेत्रनी अंदर थयेली प्रगति दर्शावामां आवी। औद्योगिक क्रांति सर्जवामां आवी। मानवनो उद्विकास जे छे दिन प्रतिदिन वधतो गयो। आ उद्विकासीय क्रमनी अंदर ज्यारे क्रांति सर्जाय छे तेमां कृषि अने औद्योगिक क्रांति बे मुख्य हती। पण त्यांथी मांडी अने अत्यारना आधुनिक अने सांप्रत प्रवास सुधीनी अंदर वस्ती वधारो खूब ज थयेलो छे। એટલે કે આપણે તેને વસ્તી વધારો ન કહેતા વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખાવીશું। કેમ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે તો તે પણ બાબત આપણે જોઈએ। તો વિશ્વની વસ્તીને અનુલક્ષીને આપણે ગણીએ। વિશ્વની વસ્તી માટેના આંકડા આપણે જોઈએ તો 1900માં વિશ્વની વસ્તી 2 બિલિયન એટલે કે 2000 મિલિયન હતી હવે 2000ની સાલમાં એટલે કે આ 10-11 વર્ષોમાં 6 બિલિયન વસ્તી થયેલી હતી એટલે કે 6000 મિલિયન થયેલી હતી। 2011ની સાલની ગણતરી પ્રમાણે 2011માં 7.2 બિલિયન વસ્તી સર્જાયેલી છે
એટલે કે 7200 મિલિયન વસ્તી થયેલી છે. દિન પ્રતિદિન થતો વસ્તી વધારો હવે જે પહેલાં કરતાં ડબલ છે. હવે એનાથી આગળ જતાં અહીં વસ્તી વિસ્ફોટ જે 2000 સાલ સુધીમાં થયેલું જોવા મળ્યું. ભારત તેની અંદર વસ્તી વધારો જે દર્શાવે છે તેને પણ આપણે ભારતમાં પણ કઈ રીતે થયેલો છે તે જોઈએ. 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે 350 મિલિયન વસ્તી હતી. 2000ની સાલની અંદર જે વસ્તીનો વધારો થતાં 2000ની સાલમાં 1 બિલિયન એટલે કે 1000 મિલિયન વસ્તી સર્જાઈ. આ દર્શાવે છે જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખાય છે. વળી આ સિવાય 2011માં થયેલી ગણતરી પ્રમાણે 1.2 બિલિયન વસ્તી થયેલી છે, જેમાં 1200 મિલિયન વસ્તી સર્જાયેલી જોવા મળે છે. આ દર્શાવે છે વસ્તી વધારો. વસ્તી વધારાના ઘણા બધા એકમો છે. શા માટે વસ્તી વધારો સર્જાય છે તે એક પહેલી વસ્તુ તો અજ્ઞાનતાને ગણવામાં આવે. અજ્ઞાનતા. બીજું આદિ જનજાતિઓ તેના માટે જવાબદાર ગણવામાં આવી. આદિ જનજાતિઓ તેને જવાબદાર ગણવામાં આવી. બેરોજગારીને ગણવામાં આવી. એટલે કે જ્યારે અજ્ઞાનતા હોય, આદિ જનજાતિઓ હોય, બેરોજગારી હોય અને જેને આધારે વ્યવસાયિક જ્ઞાનનો અભાવ તેની સાથે શહેરીકરણ ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો અને સામાજિક ધાર્મિક વિવિધ રિવાજો અથવા કુરિવાજો જેને આધારે આ સમસ્યા વધતી ગઈ. એક તો પ્રાજનિક અંગો અને પ્રાજનિક સ્વાસ્થ્ય વિશેની જાણકારીનો અભાવ, એટલે કે અહીંયા ક્લીનનેસ અને બીજી વસ્તુ કે હાઇજીન, બે વસ્તુનો અભાવ હોવાને પરિણામે અજ્ઞાનતા વધતી જાય છે. આંતરિક અંગોને સાફ રાખવા, તદુપરાંત તેને જે ગર્ભાવસ્થાના ધારણના જે ગાળાને ધ્યાનમાં રાખવું, પ્રસૂતિ દરમિયાન તેને સ્વાસ્થ્ય સાચવી રાખવું વગેરે બાબતોને જ્ઞાન હોતું નથી. બીજું કે ગર્ભપાત એ સામાન્ય ગણવામાં આવે. ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવો કે ન કરવો તેની સમસ્યા સર્જાવી, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ સર્જાવી તે વગેરેની જાણકારી ઓછી હોવાને પરિણામે આ બધી બાબતોને અજ્ઞાનતા તરીકે ગણવામાં આવે. આદિ જનજાતિઓ એ કુરિવાજોની અંદર અથવા દેવોના પ્રકોપ એની અંદર ફસાયેલી હોય છે. એવી અજ્ઞાનતા ધરાવતી હોય છે કે દવાઓ લેવાથી તો કોઈ પણ દેવ આપણા પર પ્રકોપીમાં આવે, જેને પરિણામે આપણને નુકસાન કરે જેથી દવા લેવાય નહીં અને તેને પરિણામે તેઓ અનેક સમસ્યાઓનો ભોગ બને છે. બેરોજગારી. કામ ધંધા અથવા તો મજૂરીનો અભાવ હોવાને પરિણામે તેઓ જે બેરોજગાર અને આળસુ બની અને માત્ર પ્રાજનિક બાબતો પર ધ્યાન રાખે. વ્યવસાયિક જ્ઞાનનો અભાવ હોવાને પરિણામે, વ્યવસાયિક પ્રવૃત્તિ ન હોવાને પરિણામે તેઓ માત્ર સંતાન નિર્માણની પદ્ધતિ દર્શાવે. શહેરીકરણની ક્રિયા. શહેરીકરણ થવાને પરિણામે ધંધા રોજગાર ગ્રામ્ય વિસ્તારમાં ન મળતા હોવાને પરિણામે આવું બનવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો થવો અને તેમાં સમજ ઓછી કેળવાવી તેને પરિણામે.
सामाजिक अने धार्मिक कुरिवाजोनी सामे बंड पुकारवानी क्षमता न होवाने परिणामे आवी बाबत बनी शके छे। वळी एक जाणवा जेवी बाबत ए छे के भारतमां सौ प्रथम विश्वमां भारत एक एवो देश हतो के जेमणे 1951 कुटुंब नियोजन ने धाराकीय रीते एटले के कायदाशास्त्रीय रीते शुरू करेलू हतु, जेने आ भारत में कुटुंब नियोजन फेमिली प्लानिंग नी बाबत ने जे वेग आपवामां आव्यो, जे प्राथमिक आरोग्य केन्द्र प्राइमरी हेल्थ सेंटर द्वारा आ प्रोग्रामों प्रसारित करवामां आव्या। बीजो एक प्रोग्राम RCH जेने रिप्रोडक्टिव एंड चाइल्ड हेल्थ केर तरीके ओळखवामां आवे छे, जेमां माता अने बाळक बंनेने जे जवाबदारी एटले के एनी सार संभाळ लेवामां आवे, प्रजनन अने तेने लगती माहिती तेमज बाळकनी सार संभाळ, आ जे बाबतोने ध्यानमां लेवाय छे, जेम अने अनुलक्षीने अनेक प्रोग्रामो अपाय छे। वळी प्राजनिक स्वास्थ्यमां कई कई बाबतोनो समावेश करी शकाय। હવે સામાન્ય રીતે શરૂઆતમાં પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે એવું કહેવામાં આવતું હતું કે પ્રાજનિક અંગોની સ્વચ્છતા, પણ ખરેખર પ્રાજનિક સ્વાસ્થ્ય એક એવી બાબત છે કે જે ભૌતિક તેમજ જૈવિક બાબત ન રહેતા માનસિક તેમજ શારીરિક બાબત પણ બની રહે છે। એટલે કે આટલા મુદ્દાઓને સ્પર્શતી આ બાબત છે કે જેને લીધે થઈ અને વ્યક્તિની જે અહીંયા માનસિકતા બદલાવાની શક્યતા રહે છે। જેમ કે ગર્ભધારણ કરવાની ક્ષમતા, ગર્ભધારણ એટલે કે એમ્બ્રિયો પ્લાન્ટેશનની પ્રક્રિયા કયા ઉંમરે અને કેવી રીતે દર્શાવવી તેના ઉપર આધારિત છે। દાખલા તરીકે અહીં જો સ્ત્રી કુમળી વયની હોય અથવા નાબાલિક હોય તો તેની અંદર આ ઉંમરને અનુલક્ષીને તેમાં પરિપક્વતા હોતી નથી। એટલે ધારો કે 18 વર્ષથી નીચેની વયમાં જો બાળક અથવા ગર્ભધારણની ક્ષમતા રહે તો માતા અને બાળક બંને માટે જોખમી બને છે। એટલા જ માટે ભારત સરકારે સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ આ જે છે એ લગ્ન માટેની મર્યાદાના આંક અથવા વય નક્કી કરેલી છે। વળી બીજી વસ્તુ આપણે અહીં જોઈએ કે ગર્ભધારણની ક્ષમતાને અનુલક્ષીને જો 35 વર્ષથી વધુ વયની ઉંમરની વ્યક્તિ જો ગર્ભ ધારણ કરશે તો જનનીક રીતે અનેક ખામી સર્જાવાની શક્યતા છે, અનેક ખામી સર્જાઈ શકે છે જેને પરિણામે તંદુરસ્ત માનવ સમાજની ક્ષમતા શક્ય નથી, તંદુરસ્ત માનવ સમાજ સર્જાઈ શકે નહીં। જો એ ઘટના દર્શાવવી હોય સિકલ સેલ એનિમિયા અથવા મોંગોલોઇડ મૂર્ખતા જેવી જે જનનીક ખામીઓથી દૂર રહેવું હોય તો 35 વર્ષ પહેલાં ગર્ભધારણ સ્ત્રીએ કરવું જોઈએ। આ એક સામાન્ય બાબત છે। તેવી જ રીતે વારંવાર પ્રસૂતિની ક્રિયા એટલે કે વારંવાર પ્રસૂતિ એ સ્ત્રી માટે દર્દનાક અને શરીરનું ધોવાણ કરતી એક પ્રક્રિયા કહી શકાય। હવે સ્ત્રી વારંવાર ગર્ભ ધારણ કરે અને વારંવાર પ્રસૂતિની ક્રિયા દર્શાવે તો સ્ત્રી અથવા માતાની
તંદુરસ્તીમાં ઘટાડો થાય છે, તંદુરસ્તીમાં ઘટાડો થાય, જેથી માતાનું મૃત્યુ શક્ય બને અને તેને લીધે સ્ત્રી મૃત્યુનું પ્રમાણ પહેલા વધુ હતું અને અહીં વધવાની શક્યતા રહે છે. હવે મેડિસિનલ ઇક્વિપમેન્ટનું પ્રમાણ વધવાને પરિણામે હવે સ્ત્રી મૃત્યુ અને બાળ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયેલો છે. વળી તદુપરાંત આપણે જોઈએ કે બીજું એક કારણ એ છે, અથવા તો પ્રાજનિક સ્વાસ્થ્યની બીજી બાબત એ છે કે વારંવાર દર્શાવવામાં આવતી ગર્ભપાતની પ્રક્રિયા અમુક સામાજિક અને ધાર્મિક બાબતોમાં, એટલે કે અહીં સ્ત્રી ભ્રૂણની વારંવાર હત્યા કરવામાં આવે અથવા તો ગર્ભપાત વારંવાર દર્શાવવાથી, વારંવાર ગર્ભપાત થવાથી ગર્ભાશય નબળું બને ગર્ભસ્થાપનની પ્રક્રિયા અવરોધાય, અંતઃસ્રાવોની અસર વર્તાય, અછત વર્તાય, તેમજ તદુપરાંત અહીં અનેક એવી બાબતો છે કે જે માતાના શરીરને ભૌતિક, માનસિક અને શારીરિક તેમજ જૈવિક રીતે નુકસાન થાય છે. માતાનો બાળક સાથેનો સેતુ જે માનસિક છે અને એ જ્યારે ગર્ભપાતને વખતે આ ક્રિયા ખૂબ જ દર્દનાક હોય છે. વળી ગ્રામ્ય વિસ્તારની અંદર ગર્ભનિરોધક સાધનોનો અભાવ અને એ અછત અથવા અભાવને કારણે વારંવાર ગર્ભપાતની પ્રક્રિયા દર્શાવવી વગેરે કારણોને અનુલક્ષીને આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની બાબતને જે સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. જ્યારે કન્યાઓ ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે શરૂઆતના માસિક ચક્રની શરૂઆત થવાની સમસ્યા, તે વખતે લાખવાની સ્વચ્છતા અને સફાઈ, વળી તે વખતે માનસિકતા વગેરેની બાબતોને જે સમસ્યાઓનું અહીં જે નિવારણ કરવું યોગ્ય હોય છે. અનિયમિત માસિક સ્રાવની ઘટના તેમજ અલ્પ માસિક સ્રાવની ઘટના, આ બધી બાબતો સ્ત્રી માટે હંમેશા માનસિક બાબત બની રહે છે. એટલે જેને પરિણામે આપણે આ સમસ્યાઓનો ઉકેલ કરવા માટે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવવી પડે. બીજું અહીંયા આપણે જોઈએ કે શા માટે વસ્તી વધારાને કારણે થઈ અને વસ્તી વધારાને અટકાવવાના ઉપાયો કરવા જોઈએ. તો માતૃ મૃત્યુનો દર ઘણો બધો ઘટ્યો અત્યારે અને બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું, કારણ કે લોકો હવે સજાગ થતા ગયા તેમજ પ્રજનન વય નક્કી થતી ગઈ અને તેની સાથે આપણે મેડિકલ ઇક્વિપમેન્ટનું પ્રમાણ વધવાને પરિણામે આ બધી સમસ્યાઓનું આપણે નિવારણ થતું ગયું. વળી વસ્તી વધારાની વિપરીત અસરો ખોરાક, આશ્રય, કપડાં, રોજગાર વગેરેની ગંભીર અસરો જોવા મળે. હવે આ ઉપરાંત આ બધી બાબતોની અટકાવવાના ઉપાયો, જે વસ્તી વધારાનો અટકાવવાના ઉપાયો આપણે જાણીએ છીએ,
कि जे छापा मैगजीन पोस्टर्स के प्रचार माध्यमों द्वारा हमेशा पब्लिश करवामां आवे छे। हवे आगळ आपणे जोईशुं गर्भ निरोधकनी विविध पद्धतिओ कई रीते विकसावामां आवेली छे तेनी वात करी।